હેલો સ્ટુડન્ટ્સ હાવ આર યુ ઓલ કેમ છો બાળકો ફાઇન વેરી ગુડ હું પણ એવી જ આશા રાખું છું કે તમે બધા જ બાળકો ખૂબ જ મજામાં હશો ઓકે સ્ટુડન્ટ્સ તો ચલો જોઈએ કે આજે આપણે શું કરવાના છીએ કયો સબ્જેક્ટ અત્યારે આપણે ભણવાના છે સ્ટુડન્ટ્સ યસ અત્યારે આપણે ઇંગ્લિશ ભણવાના છે સ્ટાન્ડર્ડ 1 સબ્જેક્ટ છે ઇંગ્લિશ તો સ્ટુડન્ટ્સ ઇંગ્લિશ ની અંદર આપણે કયો ટોપિક શીખી રહ્યા છીએ હા વેરી ગુડ ઇંગ્લિશની અંદર આપણે હાર્ડવર્ડ્સ કરી રહ્યા છીએ બરાબર ને તો આજે પણ આપણે હાર્ડવર્ડ્સ કરીશું ચાલો સ્ટુડન્ટ્સ સૌથી પહેલાં તો આપણે જેટલા હાર્ડવર્ડ્સ શીખી ગયા છીએ એનું રિવિઝન કરી લઈએ ચલો તો જોઈએ આપણે સૌથી પહેલાં આપણે શીખ્યા કાર सीएआर कार्यारि दिग दी आई जी दिग डक दीयू सी के डक कप सीयूपी कप बद, B U D Bud Dot D O T Dot Fox F O X Fox Hat H A T Hat Kit K I T Kit lamp l a m p lamp leg l e g leg lip l i p lip log l o g log mix M I X Mix Map M A P Map Mug M U G Mug Mop M O P Mop Gum G U M Gum Nap and AP Nap Nat and E T Nat Nut and U T Nut Pad P A D Pad स्टूडेंट्स अपने आट् स्पेलिंग शीखी गया चलो हवे आगर जो कया कया स्पेलिंग आज Let's start स्टार्ट words. સૌથી પહેલું ચિત્ર આપણી સામે છે અહી જુઓ સ્ટુડન્ટ શું છે આ છે રેડ રેડ કલર આપેલો છે દેખાય છે ને તમને રેડ કલર આપણને આપેલો છે તો આ છે રેડ સ્પેલિંગ જોઈશું આપણે રેડ સ્પેલિંગ થાય છે ઓકે સ્ટુડન્ટ આ છે રેડ નું સ્પેલિંગ ચલો જોઈએ કે રેડ કઈ રીતે લખાય છે સૌ પ્રથમ તો આપણે લખીશું આર

ઉપરની બ્લૂ લાઈનને ટચ કરવાનું ત્યાંથી સી કરતા હોઈએ તેવો વળાંક લેવાનો હવે લખીશું ડી કઈ રીતે લખવાનો ડી તો કે ઉપરની બ્લૂ લાઈનને ટચ કરવાનું ત્યાંથી સી જેવો વળાંક લેવાનો હવે ઉપરની રેડ લાઈનને ટચ કરવાનું અને પાછું આવી જવાનું આ રીતે આપણે લખીએ છીએ રેડ. સ્પેલિંગ લખી લેશે પોતાની બુકમાં આર ઈડી રેડ ઓકે ચલો જલ્દીથી લખી લ્યો આર ઇડી રેડ સ્ટુડન્ટ આર જે છે એ ઉપરની રેડ લાઇન ને ટચ થાય છે ઈ જે છે એ બંને બ્લુ લાઇન ની વચ્ચે આવે છે અને ડી જે છે એ પણ ઉપરની રેડ લાઈન ને ટચ થાય છે ઓકે આર ડી રેડ સ્ટુડન્ટ્સ હવે તમારે આર ઈડી રેડનો સ્પેલિંગ લખાઈ ગયો હશે આર ઈડી રેડ ઓકે ચલો સ્ટુડન્ટ્સ હવે આપણે સાથે બોલીએ રેડી છો બધા ચલો જલ્દીથી રેડી થઈ જાઓ બોલવા માટે લેટ સ્ટાર્ટ આર ઇડી રેડ ફરી વાર આર ઇડી રેડ ફરી વાર બોલીશું સ્ટુડન્ટ આર ઈડી રેડ હજી એકવાર આર ઈડી રેડ લાસ્ટ ટાઈમ બોલીશું આર ઈડી રેડ તો સ્ટુડન્ટ્સ આ છે રેડ ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ હવે નવો સ્પેલિંગ શીખીએ અહીં જુઓ આ શેનું ચિત્ર છે આ બાળકના હાથમાં શું છે સ્ટુડન્ટ્સ ખ્યાલ આવે છે તમને આ બાળકના હાથમાં શું છે

ઓડી રોડ ચલો હવે જોઈએ આપણે કે રોડ કઈ રીતે લખાય છે જુઓ ઉપરની રેડ લાઈનથી શરૂ કરવાનું નીચેની બ્લૂ લાઈન ફરીથી ઉપરની રેડ લાઈનને ટચ કરીશું ત્યાંથી ઊંધો સી કરતા હોઈએ તેવો વળાંક લેવાનો અને આ રીતે આ લખ્યો આપણે આર આર ડી રોડ ઓકે સ્ટુડન્ટ્સ હવે ઓ લખીશું ઓ કઈ રીતે લખવાનો છે જુઓ આ રીતે ઉપરની બ્લૂ લાઈન આ રીતે સર્કલ આ રીતે વળાંક ઓ લખાઈ જાય એટલે સ્ટુડન્ટ્સ આપણે લખીશું ડી કઈ રીતે લખવાનું છે આ રીતે ઉપરની બ્લૂ લાઈનને ટચ કરીશું ત્યાંથી સી જેવો વળાંક ઉપરની રેડ લાઈન અને ફરીથી નીચે આવી જઈશું આ રીતે આપણે લખીશું ડી આર ઓડી રોડ ઓકે સ્ટુડન્ટ્સ ચાલો તો બધા જ બાળકો જલ્દીથી

ઉપરની રેડ લાઈન ને ટચ થાય છે બ્લુ લાઈનની વચ્ચે આવે છે અને ટાઈ આર ઓડી ચલો સ્ટુડન્ટ હવે તમારે આર ઓડી રોડ નો સ્પેલિંગ લખાઈ ગયો હશે લખાઈ ગયો છે વેરી ગુડ તો ચલો આપણે સાથે બોલીએ લેટ સ્ટાર્ટ આર ઓડી રોડ ફરી વાર આર ઓડી રોડ ફરીવાર બોલીશું સ્ટુડન્ટ્સ આર ડી રોડ હજી એક વાર ડી રોડ લાસ્ટ ટાઈમ બોલીશું આર ઓ ડી રોડ ઓકે તો આ છે રોડ ચલો નેક્સ્ટ જોઈએ હવે જુઓ આ શેનું ચિત્ર છે ખબર છે તમને આ શું છે તમે ક્યાંય ચિત્રમાં જોયું છે આ જે છે ને એ પાસળી છે શું છે પાસળી એટલે કે આપણા શરીરની અંદર આવું હાડકું હોય છે

સૌથી પહેલાં તો અહીં જોઈએ આપણે આર આર કઈ રીતે લખીશું તો કે ઉપરની રેડ લાઈનથી શરૂ કરીશું નીચેની બ્લૂ લાઈન ફરીથી ઉપરની રેડ લાઈન આટલું થઈ જાય એટલે સી ઊંધો સી કરતા હોઈએ તેવો વળાંક લેવાનો અને આ રીતે આ બની ગયો આર ઓકે હવે આર લખાઈ જાય એટલે આપણે લખીશું આઈ આઈ કઈ રીતે લખીશું સ્ટુડન્ટ્સ જુઓ ઉપરની બ્લૂ લાઈનને ટચ કરીશું પાછા આવશું હવે બી લખશું બી કઈ રીતે લખવાનું તો કે ઉપરની રેડ લાઈનને ટચ કરવાનું પાછું આવી જવાનું અને આ રીતે વળાંક લઈને લખીશું બી હવે સ્ટુડન્ટ આટલું લખાઈ જાય ને પછી જ પેન્સિલ ઉપાડવાની અને અહીં આઈનો ડોટ કરી લેવાનો આર આઈ બી રીબ ઓકે તો રીબ આ રીતે લખાય છે તો ચલો બધા જ બાળકો જલ્દીથી

છે ઉપરની રેડ લાઈન થાય છે આઈ બંને બ્લુ લાઈનની વચ્ચે આવે છે અને બી ઉપરની રેડ લાઈન ને ટચ થાય છે ઓકે આર આઈ બી રીબ ચલો ઘણા બધા બાળકોને આરઆઈ રીબ લખાઈ ગયું છે હો તો ચલો થોડો સમય હજી આપું છું જેથી બધા જ બાળકો લખી વેલ ડ ચલો સ્ટુડન્ટ હવે તમારે બધાને આર આઈ બી રીબનો સ્પેલિંગ લખાઈ ગયું હશે લખાઈ ગયો છે ને ચલો આપણે હવે રીબનો સ્પેલિંગ સાથે બોલીશું રેડી છો બધા પાકો વેરી ગુડ લેટ સ્ટાર્ટ આર આઈ બી રિબ ફરી આર આઈ બી ફરીવાર બોલીશું આર આઈ બી રીબ હજી એકવાર આર આઈ બી રીબ હજી એકવાર બોલીશું સ્ટુડન્ટ્સ આર આઈ બી રીબ તો સ્ટુડન્ટ્સ આ છે રીબ આપણે રીબનો સ્પેલિંગ બુકમાં લખ્યો અને ફાઈવ ટાઈમ્સ બોલ્યા પણ ઓકે હવે આપણે નેક્સ્ટ જોવું છે ચાલો જોઈએ કે હવે આપણે કયું નવું હાર્ડવર્ડ શીખવાના છે આ આ જુઓ શું ખ્યાલ આવે છે તમને શું છે આ તો આ છે સન

તો કે ઉપરની રેડ લાઈનને ટચ કરવાનું ત્યાંથી ડ ડગલાનો ડ કરતા હોય ને તેવો વળાંક લેવાનો તો આ રીતે એસ લખી નાખ્યો હવે લખીશું યુ યુ આ રીતે લખાય છે ઉપરની બ્લૂ લાઈનને ટચ કરવાનું ત્યાંથી આ રીતે વળાંક લઈને ફરીથી ઉપરની બ્લૂ લાઈન અને પાછું આવવાનું તો આ છે યુ હવે યુ લખાઈ જાય એટલે લખીશું એન જુઓ આ રીતે ઉપરની બ્લુ લાઈન ત્યાંથી નીચેની બ્લૂ લાઈન ત્યાંથી ઊંધો યુ કરતા હોઈએ તેવો વળાંક તો આ છે એસ યુ એન સન જુઓ સ્ટુડન્ટ એસ જે છે ને એ ઉપરની રેડ લાઈનને ટચ થાય છે ુ અને એન જે છે એ બંને બ્લૂ લાઇનની વચ્ચે આવે છે ઓકે સ્ટુડન્ટ્સ તો આ છે સન એસ યુ એન સન તો જલ્દીથી તમે બધા જ બાળકો સનનો સ્પેલિંગ લખી લો એસ યુ એન સન ચલો જલ્દી જલ્દી લખી લ્યો સારા હેન્ડરાઇટિંગ માં લખવાનું છે ઘણા બધા બાળકોને હવે લખાઈ ગયું હશે જ થોડો સમય હજી આપું છું જેથી બધા એને લખાઈ જાય ચાલો હવે તમારે બધાને યુ એન સન નો સ્પેલિંગ લખાઈ ગયો હશે લખાઈ ગયો છે વેરી ગુડ એસ યુ એન સન ફરી વાર યુ એન સન ફરી વાર સ્ટુડન્ટ્સ एस यू एन सन हजी एक टाइम बोलीस स्टूडेंट्स एस यू एन सन तो आ सन ओके चलो हवे नेक्स्ट जो हवे जुओ स्टूडं આ શેનું ચિત્ર છે શું છે આ તમને ખ્યાલ આવે છે શું છે યસ આ છે સિક્સ એસ આઈ એક્સ સિક્સ છે ને સિક્સ આપણે જ્યારે નંબર શીખતા હતા ત્યારે સિક્સ આવતો હતો ને આ છે સિક્સ એસ આઈ એક્સ સિક્સ ચલો જોઈએ જુઓ અહીં આપણને 6 નો સ્પેલિંગ લખેલો આપેલો છે x સિક્સ જુઓ આ રીતે લખાય એસ જે છે એ આ રીતે લખવાનું સૌથી પહેલાં ઉપરની રેડ લાઈનને ટચ કરવાનું ત્યાંથી નો ડ કરતા હોય તેવો વળાંક લેવાનો આટલું થઈ જાય એટલે આઈ લખીશું ઉપરની લાઇન લાઈનને ટચ કરવાનું પાછું આવવાનું હવે આઈ લખાઈ જાય ને સ્ટુડન્ટ્સ એટલે આપણે લખીશું એક્સ આ રીતે એક્સ લખીશું જુઓ ઉપરની લાઇન લાઈનને ટચ કરવાનું ત્યાંથી સી ઊંધો સી કરતા હોઈએ ને તેવો વળાંક લેવાનો જુઓ આ રીતે હવે ત્યાંથી ને ત્યાંથી પાછું જવાનું ઉપરની બ્લુ લાઇન સુધી જુઓ આ રીતે આટલું થઈ જાય એટલે ત્યાંથી વળાંક લેવાનો સીધા સી જેવો બરાબર तो आ रीते आपड़े लिखियो एक्स एस आई एक्स 6 ओके तो चलो બધા જ બાળકો પોતાની બુક માં જલ્દી થી S I X 6 લખશે चलो જલ્દી થી લખી લ્યો સ્ટુડન્ટ્સ S I X 6 બધા જ બાળકોએ ખૂબ જ સારા ની અંદર લખવાનું છે ચાલો હવે તમારે બધાને એસઆઈએક્સ સિક્સનો સ્પેલિંગ લખાઈ ગયો હશે બરાબર ને લખાઈ ગયો છે ને વેરી ગુડ જુઓ એસ જે છે ઉપરની રેડ લાઈનને ટચ થાય છે આઈ જે છે એ બંને બ્લૂ લાઇનની વચ્ચે આવે છે એક્સ પણ બંને બ્લૂ લાઇનની વચ્ચે આવે છે અને જ્યારે અહીં સુધી એક્સ લખાઈ જાય પછી જ પેન્સિલ ઉપાડવાની અને અહીં આઈનો ડોટ કરવાનો બરાબર તો આ રીતે આપણે લખ્યો એક્સ સિક્સ ચાલો સ્ટુડન્ટ્સ હવે આપણે સિક્સનો સ્પેલિંગ લખી લીધો છે હવે સિક્સનો સ્પેલિંગ આપણે સાથે બોલીશું ચાલો રેડી છો Very good. Let's start. S -I -X, S-I-X S -I -X, 6 Farivar, bolishu. S-I-X 6 boli bolishu students. S-I-X 6 Haji ek var.

ચલો જોઈએ અહીં સૌથી પહેલા આજે આપણે જોયું રેડ આર ડી રેડ ત્યાર પછી છે રોડ આર ડી રોડ ત્યાર પછી આર આઈ બી રીબ તો આટલા સ્પેલિંગ્સ આજે આપણે શીખ્યા આશા રાખું છું કે તમને ખૂબ જ સારી રીતે આવડી ગયા હશે ઓકે તમારે બધાએ ઘરે આની પ્રેક્ટિસ કરવાની છે So, that's all for today, students. Thank you, everyone. Have a nice day. Goodbye.